બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી સ્વાસ્થ્યને લઈ ચિંતાજનક વિગતો બહાર આવી રહી છે. ધાનેરા તાલુકામાં છેલ્લા 3 માસ દરમિયાન હૃદયરોગ હુમલાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને 25 વર્ષથી 40 વર્ષ સુધીની નાની ઉંમરના યુવાનોને છેલ્લા 3 માસ દરમિયાન હૃદયરોગ હુમલાથી મોતને ભેટ્યા હોવાનો આંકડો પણ ગભરાવી રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ધાનેરા તાલુકાના નિષ્ણાત તબીબો સાથે ખાસ મુલાકાત લઈ હૃદય હુમલાના કેસોમાં કઈ રીતે અચાનક વધારો થઈ રહ્યો છે તેની વિગતો મેળવી હતી. તબીબોની સલાહ અને સૂચન પ્રમાણે હૃદયરોગ મામલે ગંભીરતા રાખવી જરૂરી બની જાય છે. ધાનેરા તાલુકાના લોકો મોટાભાગે ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દિવસ દરમિયાન મજૂરી તેમજ શ્રમ કાર્ય થકી ધાનેરા તાલુકાના લોકો પોતાના શરીરને કસરત પૂરી પાડી રહ્યા છે. ઘી, દૂધ, અનાજ, શાકભાજી ગામડાનો અસલ ખોરાક હોય છે, છતાં પણ શહેરીજનોની સાથે હવે ગામડાના લોકોમાં પણ હૃદયરોગની બીમારીથી પીડાઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે ખાવા પીવાની ચીજવસ્તુઓ અને ચિંતા તેમજ વિચારો પણ હૃદયરોગનું કારણ બની રહ્યા છે. ધાનેરા શહેરના જૂના જાણીતા તબીબ ડૉક્ટર યોગેશભાઈ શર્મા દ્વારા હૃદયરોગ મામલે મહત્વની માહિતી આપી હતી. આજના બદલાતા યુગમાં સ્વાસ્થ્ય બાબતે પણ સજાગ રહેવું જરૂરી છે. તબીબની સલાહ અને સૂચન સાંભળવી જરૂરી બની જાય છે. ડૉક્ટર યોગેશભાઈ શર્માના તબીબી અનુભવ કહે છે કે આગામી સમયમાં જો સાવધાન અને સાવચેતી લોકો નહીં રાખે તો ડાયાબિટીસ, કેન્સર તેમજ હૃદયરોગના હુમલાના કેસોમાં ભારત વિશ્વમાં નંબર 1 હશે. પહેલાના વખતમાં હૃદયના એટેકના દર્દીઓ ખૂબ ઓછા આવતા હતા હૃદયરોગના, અને એમાં યુવાનોમાં તો અમે માનતા હતા 40 પહેલાવાળાને તો હૃદય એટેક આવે, હૃદયનો એટેક કે હૃદયની તકલીફ થાય જ નહીં. પણ છેલ્લા 2-3 વર્ષની અંદર એવું થયું કે આખો કન્સેપ્ટ બદલાઈ ગયો, આખો વિચાર જ બદલાઈ ગયો. હવે યુવાનોમાં હૃદયના એટેક વધારે આવવા લાગ્યા છે અને ઘરડા માણસો ઓછા થવા લાગ્યા છે, એટલે આ બહુ ચિંતાની વિષય છે. એમ જોવા જઈએ તો ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સરના ત્રણેયના રોગોનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે, અને જો આપણે કાળજી નહીં રાખીએ તો ટૂંક સમયમાં થોડા વર્ષોની અંદર જ ભારત વિશ્વની રાજધાની બનશે કેન્સર માટે, હૃદયરોગ માટે, ડાયાબિટીસ માટે. એટલે આપણે ગંભીર ચિંતન કરવાનો અને વિચાર કરવાનો આ દિવસ છે. એમ તો હૃદયરોગ યુવાનોમાં વધવા લાગ્યો છે. એક બાજુ આપણને નવી લાગશે કે પરદેશમાં હૃદયરોગનું પ્રમાણ ઘટ્યું છે અને ભારતમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. સૌથી મુખ્ય કારણ તો, અને એમાં પાછું યુવાનોમાં ઘણું વધ્યું, 40-30-40 વર્ગના યુવાનને હૃદયના એટેક આવે છે, એકાએક કોઈ તકલીફ ના હોય અને હાર્ટ એટેક આવે, દર્દી એક્સપાયર થઈ જાય. મોટાભાગના દર્દીઓ યુવાનો તો અહીંયા લાવે, હોસ્પિટલમાં પહોંચે ત્યારે છેલ્લા સ્ટેજમાં હોય, અને લગભગ ઘણા તો મરેલા સ્ટેજમાં જ લાવતા હોય છે. એટલે આનો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલાં તો શું છે કે આપણે આપણી જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કરવો પડશે, ખાવામાં બદલાવ કરવો પડશે. આપણે બહારની વસ્તુઓ વધારે ખાઈએ છીએ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ ફૂડ, નોડ્યુલ્સ, આ બધા કોલ્ડ ડ્રિંક્સ, ઘી, દૂધ અને દૂધની બનાવટો, આ બધી છે ને હૃદયરોગના હુમલા વધારે છે. એટલે આ બધું આપણે ઓછું કરવું પડશે, અને આપણે પ્રાકૃતિક ખોરાક એટલે કે ફળો છે, શાકભાજી છે, ઘરનો બનાવેલો ખોરાક એ આપણે ખાવાનો આગ્રહ રાખવો પડશે. મેદો છે, ખાંડ છે અને ઘી છે, આ બધા રોગોનું પ્રમાણ વધારે છે, એટલે એનું આપણે બને તેટલો પ્રયોગ ઓછો કરવો પડશે. શંકર ગાયોનું દૂધ આપણે જોઈએ છીએ તો શંકર ગાયની અંદર A1 આવે છે, એટલે એ એવું ઘટક આવે છે કે જે પણ આ હૃદયરોગનો હુમલો વધારવાનું કામ કરે છે. એમ માનસિક તણાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ આજે એટલો બધો થઈ ગયો છે કે આ મુખ્ય હૃદયરોગનું કારણ છે. એમ આજે માણસને નજીકમાં જવું હોય તો પણ ગાડી લઈને જાય, સ્કૂટી લઈને જાય, સ્કૂટર લઈને જાય, એટલે ચાલવાની પ્રવૃત્તિ આપણી જતી રહી. અને બીજું કે માણસની હરી એન વરી એટલી બધી દોડધામ છે માણસના જીવનમાં કે પોતાના માટે સમય કાઢી શકતો જ નથી, ટેન્શનમાં રહે છે. 1-10 કરવાની લાઈની અંદર ઉતાવળોમાં મની કન્સેપ્ટ આજે માણસ ભૌતિકવાદી થઈ ગયો. જેટલા ઓછા સમયમાં ઝડપી પૈસા મળે એના વિચારમાં સતત દોડતો રહેલો છે. એના હિસાબથી શું થાય કે મગજમાં સ્ટ્રેસ ઊભું થાય છે, ટેન્શન ઊભું થાય, તેના હિસાબથી બીપી વધે, તેના હિસાબથી હૃદયના ધબકારા વધે, વધતા ખાવામાં બહારનું આડુંઅવળું ટાઈમસર ખાય નહીં, યોગ્ય રીતે ખાય નહીં, અને એટલા કારણે હૃદયરોગના પ્રમાણ ઘણું વધવા લાગ્યું છે. એટલે આપણે આ બાબતમાં ખાસ કાળજી રાખીએ, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવડાવીએ, કોલેસ્ટ્રોલ લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાવડાવીએ, ડાયાબિટીસનો નિયમિત ચેક કરાવડાવીએ, અને બ્લડ પ્રેશર અને સુગર એ નિયમિત આપણે જો ચેક કરવાનું આપણે રાખીએ, વધતા કાર્ડિયોગ્રામ કાઢવાનું, જો જરા પણ છાતીમાં નહીં પણ પેટમાં પણ તકલીફ હોય તો ECG કઢાવીએ, કાર્ડિયોગ્રામ કઢાવીને ડૉક્ટરની સલાહ લઈને આગળ વધીએ તો કદાચ આ રોગ આપણે ઘટાડી શકીએ, નહીં તો બહુ ચિંતાનો વિષય છે. બનાસકાંઠા જિલ્લામાં શાળા કોલેજ કરતાં હોસ્પિટલ અને દવાખાનામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાની જનતાનું સ્વાસ્થ્ય કેવું છે એ દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો ઘણું બધું કહી જાય છે. ધાનેરા શહેર ખાતે આવેલા ICU વિભાગમાં દર માસે
25 જેટલા દર્દીઓ માત્ર હૃદયરોગની બીમારીની સારવાર માટે આવતા હોય છે. આમ તો 3 હૃદયરોગના હુમલા પછી દર્દી મોતને ભેટતા હોય છે. જોકે હવેના સમયમાં અચાનક થોડાક દુખાવાથી જ યુવાન વ્યક્તિનું મોત થઈ જાય છે. હોસ્પિટલ સુધી દર્દી પહોંચે એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ જતું હોય છે. ધાનેરાના તબીબ સુરેશભાઈ પટેલે હૃદયરોગના હુમલાના કેસોમાં થતા વધારાને લઈ વિગતો આપી હતી. હવે હૃદયરોગના હુમલો વધારે થવાનું કારણ એક તો આપણી જીવન પદ્ધતિ બધી બદલાઈ ગઈ છે. બેઠાડું જીવન થઈ ગયા છે, વ્યસન વધી ગયા છે અને ખોરાક પણ એ ટાઈપના થઈ ગયા છે. પહેલાં કેવું છે કે હૃદયરોગનો હુમલો મોટે ભાગે 50-55 કે 70 વર્ષની આસપાસ જ આવતું હતું. હવે હૃદયરોગનો હુમલો ઉંમરને લેવા દેવા નથી. એ 20 વર્ષે બી આવેલા છે. એક પેશન્ટ 18 વર્ષનું બી હતું અને 25-26 અને 40 વર્ષમાં તો વધારે કોમન થઈ ગયા છે. હૃદયરોગના હુમલાના બે કારણો હોય છે. એક તો હૃદયની નળી જે છે એ લોહી પહોંચાડવાની નળી, એ વર્ષોના ઘસારાના કારણે બેઠાડું જીવનના કારણે સંકોચાઈ જાય ને એના કારણે લોહીનું ભ્રમણ ઓછું થાય એટલે એટેક આવે. બીજું એક કારણ છે કે લોહીની નળી તો બરાબર જ હોય પણ અંદર લોહીનો ગઠ્ઠો જામી જાય. હવે જ્યારે નાની ઉંમરમાં એટેક આવે છે તેમાં મોટેભાગે લોહીની નળી તો બરાબર જ હોય છે, એમાં કોઈ તકલીફ હોતી નથી, પણ લોહીનો ગઠ્ઠો જામી જતો હોય છે. હવે ગઠ્ઠો જામી જવાના કારણોમાં એવું છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય અથવા પછી જે આપણી કુદરતી શરીરની પ્રક્રિયા છે કે ગઠ્ઠો નાના મોટા ગઠ્ઠા તો લોહીમાં જામતા જ હોય પણ એને ઓગાળવા માટેના કેમિકલ શરીરમાંથી જ પેદા થઈ જતા હોય છે અને શરીર કુદરતી પ્રક્રિયાના કારણે નાના નાના ગઠ્ઠાને તરત ઓગાળી દે એટલે કોઈ એટેક એવું આવે નહીં. પણ જ્યારે યુવાનોમાં કેવું છે કે જે વિટામિન B12ની ખામી હોય અથવા તમાકુનું સેવન વધારે હોય અથવા પછી ખોરાક બધા બેઠાડું જીવન હોય તો એ લોકોમાં જ્યારે આ જે કુદરતી પ્રક્રિયા કહેવાય કે ગઠ્ઠો ઓગાળી દેવાની એ બરાબર કામ કરતી ના હોય અને એમનું હૃદય એકદમ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, નળી બી વ્યવસ્થિત હોય પણ જ્યારે અચાનક ગઠ્ઠો ત્યાં જામી જાય ત્યારે હૃદયને લોહી પહોંચતું તરત બંધ થઈ જાય અને એવા કેસમાં પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચવાનો પણ ટાઈમ મળતો નથી અને ત્યાં ત્યાં મૃત્યુ પામી જતું હોય છે. એટલે આ હુમલાને અટકાવવા માટે એક તો આપણે જે ઘટ પડતી હોય વસ્તુની વિટામિન B12ની છે, બીજા ઘણા વિટામિન છે એનું સપ્લિમેન્ટ રેગ્યુલર લેતા રહેવું જોઈએ જે આપણા હવેના ખોરાકમાં મળતું નથી. જૂના જમાનામાં ઉપરના પાણી હતા, તળાવના પાણી હતા, ઉપરના કૂવાના હતા, તો એ બધામાંથી B12 ને બધા વિટામિન મળી રહેતા હતા આપણને, ખોરાક પણ એ પ્રમાણે હતા જેથી વિટામિન હતા. હવે ખોરાક એવા થઈ ગયા છે કે જે બધા વિટામિન ડેફિશિયન્ટ હોય, મિનરલ ડેફિશિયન્ટ હોય, પાણી બધા બોરના થઈ ગયા છે, કેનાલ નર્મદાના કેનાલના થઈ ગયા છે. હવે નર્મદાના કેનાલના બોરના ઊંડાના પાણીમાં B12 ઓછું હોય અને એને પણ આપણે આરોમાં ફિલ્ટર કરી નાખીએ એટલે આપણે B12 આવે નહીં. એટલે આ જે વિટામિન છે એની ઘટના કારણે જે કુદરતી પ્રક્રિયા ગઠ્ઠો ઓગળવાની એ કામ કરે નહીં એટલે ગઠ્ઠો ત્યાં ત્યાં રહે, ઓગળે નહીં, ઓગળે નહીં એટલે સીધો એટેક આવે, તરત મૃત્યુ પામે. સાહેબ આપણે એવરેજ વર્ષે વાત કરતા હોઈએ તો કેટલા પેશન્ટ હૃદયરોગમાંથી મરતા હોય છે? હૃદયરોગમાંથી એવરેજ આપણે અહીંયા આઈસીયુમાં વાત કરીએ તો લગભગ મહિનાના 20-25 પેશન્ટ આપણે હૃદયરોગના આવતા હોય છે અને એમાંથી મહિને હતી તો 2-3 મહિના એકાદ મૃત્યુ પામતો હોય છે. બાકીના જે હોસ્પિટલ પહોંચી જાય છે, ટાઈમસર પહોંચી જાય છે એ તો બધા જીવી જતા હોય છે તરત સારવારના કારણે. પણ ઘણા પેશન્ટ એવા છે કે જે હોસ્પિટલ આવી શકતા નથી ને એ ઘરે જ મૃત્યુ પામી જાય છે, એનું પણ પ્રમાણ વધારે છે. બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની જનતાને સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવા માટે અપીલ કરી રહી છે. હૃદયરોગ જેવી ગંભીર બીમારીને તબીબી સલાહ થકી સાવચેતી રાખીને જીવલેણ રોગ સામે રક્ષણ મેળવવું જરૂરી બને છે.